હેલો મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં. જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા 9/6/2019 રોજ લેવામાં આવી હતી. તેનું આપણે વિસ્તૃત પેપર સોલ્યુશન જોઈએ છીએ. તેનો પાર્ટ 1માં ક્વેશ્ચન નંબર 1 થી 25 ઓલરેડી કવર કરી ચૂક્યા છે. આ પાર્ટ 2 છે તેનો. આમાં આપણે 26 થી 50 સુધીના પ્રશ્નો વિસ્તૃત સોલ્વ કરીશું. આ વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ. ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ 26મો પ્રશ્ન છે. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ઓડિબલ ફ્રિકવન્સીઝ ખાલી જગ્યા છે. તો અહીંયા સાચો આન્સર શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ 20 થી 20,000 હર્ટ્ઝ તે માનવ કાનની શ્રાવ્ય આવર્તનના છે. એટલે કે માણસ આટલાથી લઈને આટલા સુધી એટલે કે 20 થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. નેક્સ્ટ કે નીચેના પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો છે એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે? HIV તો તે પણ આવશે. પછી છે બી કે હિપેટાઇટિસ બી, તે પણ આવશે. 3 છે કે સિફિલિસ, તે પણ આવશે. અને 4 છે ગોનોરિયા, તે પણ આવશે. તો અહીંયા ચારે ચાર સાચા છે એટલે તમારો સાચો આન્સર આવશે ડી. બધા જે રોગો છે ચારે ચાર તે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. નેક્સ્ટ કે ડિજિટલ ચૂકવણી પદ્ધતિઓમાં UPI તેનું ફૂલ ફોર્મ શું છે? તો UPIનું ફૂલ ફોર્મ છે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. એ સાચો આન્સર આવશે. અને તે જે UPI છે તે ડેવલપ કરવા દ્વારા આવેલું છે NPCI દ્વારા, એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા UPI ડેવલપ કરવામાં આવેલું છે. અને UPI થ્રુ તમારા આધાર નંબર, જે આધાર કાર્ડ નંબર છે, તે તમારા મોબાઈલ નંબર દ્વારા તમે પૈસાની લેવડ દેવડ કરી શકો છો. નેક્સ્ટ 29મો, ભારત અને USA વચ્ચે સહી કરાર કોમકાસાનું ફૂલ ફોર્મ કોમ્યુનિકેશન કમ્પેટેબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટની સમજૂતી ખાલી જગ્યા માટે છે. તો કોના માટે છે તે? તો અહીંયા આવશે ભારતીય નૌકાદળ માટે છે. અને કોમકાસામાંથી GPSC ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછાઈ ગયો છે ઓલરેડી. 1/2018 જે એક્ઝામ હતી તેમાં પૂછાયું હતું કે કોમકાસા કયા દેશો વચ્ચે થયેલો છે, ભારત અને બીજા કયા દેશ વચ્ચે. તો આવશે USA. અને આ કોમકાસામાંથી બીજો એક પ્રશ્ન તમારે STIમાં પૂછાયો છે, એટલે કોમકાસા એગ્રીમેન્ટ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આવશે ભારતીય નૌકાદળ. અહીંયા તમે જોઈ શકો છો કોમકાસા એગ્રીમેન્ટ થયું છે, તેનું પૂરેપૂરું નામ તમને એક્ઝામમાં પૂછવાની સંભાવના રહેલી છે. નેક્સ્ટ આગળ જઈએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 30 કે નીચેના પૈકી કયા જૈવ ઇંધણને વૂડ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો અહીંયા સાચો આન્સર આવશે મિથેનોલ, CH3OH. તેને મિથેનોલ કહેવામાં આવે છે, તેને વૂડ આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ 31 કે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી, એટલે કે અહીંયા આમલીમાંથી કયો એસિડ મળે છે, પછી સરકોમાંથી કયો એસિડ મળે છે, ટામેટામાંથી અને નારંગીમાંથી. તો આમાંથી કઈ જોડ સાચી નથી, અહીંયા એક્ઝામમાં નથીવાળા પ્રશ્નો ઘણા બધા પૂછાયા છે, એટલે તમારે શાંતિથી આખો પ્રશ્ન વાંચીને જવાબ ટીક કરવાનો રહેશે. તો અહીંયા સાચો આન્સર આવશે તમારે આમલી. તેમાંથી મિથેનોક્સ એસિડ નથી મળતું. તેમાંથી શું મળે છે? તો તેમાંથી ટાર્કરિડ એસિડ મળે છે. અને આ પ્રશ્ન પૂછાયો છે 10મા ધોરણની સાયન્સ એન્ડ ટેકનોલોજીની GCERT માં પેજ નંબર 140માં આપેલું છે, ત્યાંથી આ પ્રશ્ન ઉઠાવેલો છે. તો 10માની જે સાયન્સ એન્ડ ટેક છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તેમાંનો આ એક છે. નેક્સ્ટ આગળ જઈએ. લોટસ HR પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી. તે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટે તે સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે, એટલે કે જે શહેરના ગંદા પાણી હશે તેને તે શુદ્ધ કરીને પછી આપવામાં આવશે. અને આ જે લોટસ છે તે કયા ડિપાર્ટમેન્ટની અંતર્ગત આવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના અંતર્ગત આવે છે. અને તે આવે છે મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત. અને આ તમે જોઈ શકો છો ઇન્ડિયા અને નેધરલેન્ડ પાર્ટનરશિપ દર્શાવે છે. અને લોટસ HRનું ફૂલ ફોર્મ પણ છે, તેનું ફૂલ ફોર્મ છે લોકલ ટ્રીટમેન્ટ ઓફ અર્બન સેવેજ સ્ટ્રીમ ફોર હેલ્થી રિયુઝ. આ તેનું ફૂલ ફોર્મ છે. આના વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો આ PDFમાં તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને વધારે માહિતી મેળવી જશે. નેક્સ્ટ 33મો, ભારતીય બિનસરકારી સંસ્થા NGO અને સિંગાપુરની માર્કેટિંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ જીવન બિંદી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જીવન બિંદી તે શું છે? તો જીવન બિંદી તે આયોડિન પૂરક છે. અહીંયા તમે જોઈ શકો છો કે જીવન બિંદી જે સામાન્ય મહિલાઓ હોય છે
તે બિંદી લગાવતી જ હોય છે દરરોજ. તો અહીંયા બિંદી સ્વરૂપે આપવામાં આવે છે અને તે આયોડિનની ઉણપ હોય તેને પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો તેના વિશે. નેક્સ્ટ 34મો, ભારતના સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ, તે પરમાણુ સક્ષમ છે. 300 કિલોગ્રામ સ્ફોટક શસ્ત્ર અગ્રથી તે સજ્જ છે, તે વિધાન સાચું છે. નેક્સ્ટ, તે 0.6 થી 0.7 મેક, આને મેક બોલાય, MACH ની ગતિએ પહોંચવાની ક્ષમતા ધરાવે છે અને તે બહુવિધ પ્લેટફોર્મ ઉપરથી ગોઠવી શકાય છે, તે પણ વિધાન સત્ય છે. નેક્સ્ટ, તે 100 મીટર કરતાં નીચી ઊંચાઈએ 1000 કિલોમીટર સુધી અંતરવાળા જમીન ઉપરના લક્ષ્યાંક ઉપર પ્રહારી કરી શકવાની ક્ષમતા ધરાવે છે, જેથી કરી દુશ્મનની રડારમાં આવવાનું ટાળી શકાય છે, તે પણ વિધાન સત્ય છે. અને ચોથું, કે નિર્ભય વિષય એક સાથે અનેક લક્ષ્યાંકો ઉપર પ્રહાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે, તે પણ વિધાન તમારું સત્ય છે. તો નિર્ભય વિષય વિશે આવશે તમારે, ઉપરના તમામ સાચા છે, એટલે તમારે સાચો આન્સર આવશે સી. હવે અહીંયા તમે જોઈ શકો છો નિર્ભય મિસાઇલ, આ જ્યારે 26મી જાન્યુઆરીની પરેડ હોય છે ત્યારે આ દેખાય છે, તે નિર્ભય મિસાઇલ છે. અને નિર્ભય મિસાઇલ તે DRDO દ્વારા ઇન્ડિજિનિયસ ડેવલપમેન્ટ કરવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો તે 1500 કિલોગ્રામનું માસ તેનું રહેશે, લેન્થ 6 મીટરની હોય છે. અહીંયા તે 200 થી 300 કિલોગ્રામનું જે વેરહોળ હોય છે, જે દારૂગોળ હોય છે, તે લઈ જઈ શકે છે. અહીંયા પછી તેની ઓપરેશનલ રેન્જ આપી છે 1000 કિલોમીટરથી 1500 કિલોમીટર છે. સ્પીડ અહીંયા 0.6 થી 0.7 મેક આપેલી છે. તો આ રીતે તેના વિશે વિસ્તૃત માહિતી છે. નેક્સ્ટ આગળ જઈએ, ક્વેશ્ચન નંબર 35, કે નીચેના પૈકી કયા મંત્રી આવાસ ઉપર GST ભલામણો માટેની સમિતિના અધ્યક્ષ છે? તો તે સાચો આન્સર આવશે આપણા ડેપ્યુટી CM ગુજરાતના નીતિન પટેલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36, ભારતના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA તેજસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, કે તેજસ બહુવિધ ભૂમિકાઓ વાળું એક બેઠક ધરાવતું હલકું વજનવાળું જેટ ફાઇટર છે, તો આ વિધાન સત્ય છે. નેક્સ્ટ, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ તેનું નામાધિકરણ તેજસ કર્યું હતું, જેનો અર્થ થાય છે તેજ પ્રકાશ, તેવું કરેલું છે, તે પણ વિધાન સત્ય છે. નેક્સ્ટ, તે હવાથી હવામાં છોડી શકાય તેવી મિસાઇલો, બોમ્બ, ચોક્કસાઈ માર્ગદર્શિક દારૂગોળો, યુદ્ધ સામગ્રીનું વહન કરી શકે છે, આ પણ વિધાન સત્ય છે. તો આ સાચો આન્સર તમારે આવશે ડી, 1, 2 અને 3 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37, ગુજરાત સરકારે સુજલામ સુફલામ જનસંચય યોજનાની બીજી આવૃત્તિ શરૂ કરી છે. જો આ યોજનામાં ખાનગી પેઢીઓ એટલે કે પ્રાઇવેટ પાર્ટીસ ભાગ લે તો તેમાં રાજ્ય સરકારનો હિસ્સો કેટલો રહેશે? અહીંયા પ્રાઇવેટ પાર્ટીસ એટલે કે જ્યાં સ્થળ પર જે સુજલામ સુફલામ યોજના એપ્લાય કરવાની હોય તો ત્યાંના લોકો કેટલો તેમનો ફાળો આપશે તે પ્રમાણે. તો અહીંયા ધારો કે 100 રૂપિયા છે, તો 100 રૂપિયામાંથી 60 રૂપિયા છે તે રાજ્ય સરકાર ફાળવશે અને 40 રૂપિયા છે તે ત્યાંના લોકોને ફાળવવામાં આવશે ઉદાહરણ તરીકે. તો આ રીતે 100 ટકામાંથી 60 ટકા એ રાજ્ય સરકાર આપશે. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે 60 ટકા, અને બીજો 40 ટકા હિસ્સો છે તે ત્યાંના લોકોને, સ્થાનિક લોકોને ફાળવવાનો રહેશે. અને આ સુજલામ સુફલામ જળ યોજના શું છે? તો સુજલામ સુફલામ જળ યોજના તે છે કે નદીઓ તળાવો જે છે તે વરસાદ પહેલાં ઊંડા કરવામાં આવે. અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા JCBથી ઊંડાઈ કરવામાં આવે છે, તો તેમાં પાણી વધારે સમાઈ શકશે અને તેનો સદુપયોગ આપણે કરી શકીશું જ્યારે વરસાદ નહીં આવે ત્યારે. નેક્સ્ટ 38મો, નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, આ સ્મારકમાં 4 ચક્રો છે, અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષા ચક્રનો સમાવેશ થાય છે, તે વિધાન સત્ય છે. નેક્સ્ટ, પરમ યુદ્ધ સ્થળ ખાતે 21 પરમવીર ચક્ર મેળવનારાઓની અર્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે, આ વિધાન પણ સત્ય છે. નેક્સ્ટ, આ સ્મારકમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુદળ દ્વારા લડવામાં આવેલ પ્રખ્યાત દર્શાવતા 12 કાંસ્યભેદ ચિત્રો આવેલા છે, તો તે પણ વિધાન તમારું સત્ય નથી. કેમ કે અહીંયા 12 કાંસ્યભેદ ચિત્રો આવેલા નથી, અહીંયા 12થી ઓછા છે. તો અહીંયા પહેલું અને બીજું વિધાન તમારું સત્ય આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ડિયા ગેટ છે, ત્યાંથી તમે અહીંયા જશો તો અહીંયા આ રીતે આવેલું છે નેશનલ વોર મેમોરિયલ. અહીંયા તમે જોશો અલગ અલગ ચક્રો આવેલા છે, આ ટોટલ 40 એકરમાં ફેલાયેલું છે. અહીંયા પહેલું આપણે જોઈશું, એક પછી એક જોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું આવશે રક્ષાચક્ર, તેમાં 600 ટ્રી લગાવવામાં આવેલા છે. ત્યાર પછી અહીંયા તમે જોશો બીજું છે વીરતા ચક્ર, તો વીરતા ચક્રમાં અહીંયા તમે જોશો તો બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલા છે અને જેટલી બી બેટલ થઈ છે તે બધાને દર્શાવવામાં આવેલું છે બ્રોન્ઝ
માં. નેક્સ્ટ છે અમલચક્ર, અહીંયા તમે જોઈ શકો છો તે આવેલું છે અને આની ઊંચાઈ 15.5 મીટર છે અને અહીંયા પરમ યુદ્ધ સ્થળ છે ત્યાં 21 જે પરમવીર ચક્ર મેળવેલા છે તે લોકોના અહીંયા અડધી પ્રતિમા આપેલી છે. તો આ રીતે છે નેશનલ વોર મેમોરિયલ દિલ્હી ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી દ્વારા કયું એપ શરૂ કરવામાં આવ્યું છે જે મિલકતનું રૂપાંતરણ, અભિજીકરણ અને ફેરફારની પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરી છે અને તેની ઓનલાઈન કરવામાં આવ્યું છે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ઈ ધરતી લોન્ચ કરવામાં, સોરી, ઈ ધરતી લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ઈ ધરતી લોન્ચ કરવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. નેક્સ્ટ 40માં કે સુગમ્ય ભારત અભિયાન ખાલી જગ્યા છે. તો સુગમ્ય ભારત અભિયાન શું છે? તો દિવ્યાંગ લોકોને સમાન તક ઉપલબ્ધ થઈ શકે તે માટે સાર્વત્રિક સુલભતા એટલે કે યુનિવર્સલ એક્સેસિબિલિટી પૂરી પાડવાની ઝુંબેશ છે. સુગમ્ય ભારત તે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા તે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે જે દિવ્યાંગ લોકો છે તેમને જાહેર સ્થળ પર જાય તો તેમને ચડવા ઉતરવા માટે સુવિધા છે કે નહીં, ત્યાર પછી ક્યાંક કોઈ લિપિ હોય, ફોર એક્ઝામ્પલ લિફ્ટ હોય તો લિફ્ટમાં એમને કયા માળે જવું છે, તો આ રીતે બ્રેલી તરીકે ત્યાં દર્શાવાય છે કે નહીં માળના નંબર, તો તે બધું અહીંયા એક્સેસેબલ ઇન્ડિયા કેમ્પેન ચલાવવામાં આવ્યું છે સુગમ્ય ભારત અભિયાન. નેક્સ્ટ આગળ જઈએ, ભારતમાં પેટન્ટની અવધિ કેટલી છે એટલે કે કેટલા વર્ષની છે પેટન્ટ? તો અહીંયા સાચો આન્સર આવશે 20 વર્ષની. સૌપ્રથમ પેટન્ટ એટલે શું થાય? તો પેટન્ટ એટલે કે જે વસ્તુ આગળ શોધાયું નથી અને તમે તે શોધો તો તમારે તેનું પેટન્ટ કરાવવું પડે છે અને પછી તે વસ્તુનું કોઈ કોપી કરે તો તેની પર તમે કેસ કરી શકો છો. વચ્ચે જ હમણાં એક કેસ ચર્ચામાં હતો પેપ્સિકો કંપનીનો. પેપ્સિકો કંપનીના FC5 જે બટાકા છે તે સાબરકાંઠાના 4 ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવ્યા હતા અને તે પેપ્સિકો કંપનીએ તેમની પર કેસ કર્યો હતો અને 4 ખેડૂત પર 1-1 કરોડ માગ્યા હતા. અને પછી આ કેસ રાષ્ટ્રીય સ્તરે આવ્યો હતો અને પછી લોકોએ પેપ્સિકો બોયકોટ આખું અભિયાન ચલાવ્યું હતું. ત્યાર પછી તે ખેડૂતોને તેમના કોન્ટેક્ટ ફાર્મિંગમાં લઈ લેવાની તેમને દરખાસ્ત કરી હતી. તો આ રીતે અહીંયા ચર્ચામાં હતું પેટન્ટ. તો અહીંયા પેટન્ટ આવશે 20 વર્ષ માટે, એટલે 20 વર્ષ સુધી ચાલશે. નેક્સ્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR એ 2018માં પશુધન અને મરઘા ઉછેરની 15 નવી જાત ઓલારની નોંધણી મંજૂરી આપી છે. તેમાંથી ગુજરાતમાં નવી મંજૂરી થયેલ બકરીની જાત ખાલી જગ્યા છે. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે કાહમી, તે બકરીની જાત છે. અહીંયા તમે જોઈ શકો છો કાહમી ગોટ આવી દેખાય છે. તેમાં શું હોય છે? તો તે અહીંયા તમે જોઈ શકો છો આગળથી બ્રાઉન હોય છે અને પાછળથી બ્લેક હોય છે. આ રીતે 2 કલર તે ધરાવે છે. અહીંયા ક્યાં ક્યાં જોવા મળે છે આ? તો જામનગર, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં જોવા મળે છે ગુજરાતમાં. અને અહીંયા જોશો તો કોણ કોણ લોકો તેને ચરાવે છે? તો કચ્છી, મહેસાણી, સુરતી તે લોકો તેને ચરાવે છે. ત્યાર પછી અહીંયા હાલારી ડોંકી તે પણ તમારે જોવાના રહેશે. તો તે મળે છે દ્વારકા ડિસ્ટ્રિક્ટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા ત્યાં મળે છે. અને બીજા છે 45 શિપ, તે મળે છે ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જોવા મળે છે. ત્યાર પછી બીજું ગુજરાતનું શું શું ફેમસ છે તે જોઈ લઈએ. તો કચ્છી હોર્સ તે ફેમસ છે, નેટિવ તેનું રહે છે કચ્છ. પછી કચ્છી ડોન્કી તે પણ ફેમસ છે. પછી ડુંબા શિપ તેનું નેટિવ છે પંચમહાલ એરિયા સ્પેસિફિક, અને સુરેન્દ્રનગર ત્યાંના સ્પેસિફિક એરિયા આપેલા છે. પછી કાહમી ગોટ આપણે જોઈ તે, પછી હાલારી ડોંકી પણ આપણે જોઈ લીધો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એ ફ્લુઓરીમીટર નામનું સાધન વિકસાવ્યું છે, આ સાધનનો હેતુ શું છે? તો આ સાધનનો હેતુ છે કે તે પાણીમાં યુરેનિયમની માત્રાની માપણી કરવા માટે વપરાશે. નેક્સ્ટ 44, બેસલ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબતને લગતું છે? તો બેસલ સંમેલનનું માળખું તે જોખમી કચરાની સીમાઓ, આરપાર હેરફેર અને તેની સલામત નિકાલનું નિયમન કરવાના ઉદ્દેશ ધરાવે છે બેસલ સંમેલન. તેના વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ. તો બેસલ કન્વેન્શન અહીંયા તમે જોઈ શકો છો 1989માં સાઇન થયું હતું અને બેસલ તે એક જગ્યા છે સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલી, ત્યાં સાઇન થયું હતું એટલા માટે બેસલ નોમ્સ કહેવામાં આવે છે. અને અહીંયા સિગ્નેચર ઇઝ 53 કરી હતી, પાર્ટીસ 187 હતી. અહીંયા લેંગ્વેજીસ અલગ અલગ આપેલી છે, અરેબિક, ચાઇનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. નેક્સ્ટ 45, ભારત સરકારના ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ
ZED કાર્યક્રમનો હેતુ શું છે? તો તેનો હેતુ છે સૂક્ષ્મ અને લઘુ મધ્યમ કક્ષાના સાહસો તેમજ નાના વ્યવસાયો પર્યાવરણ ઉપર શૂન્ય ક્ષતિઓ એટલે કે ઝીરો ડિફેક્ટ અને શૂન્ય અસરો એટલે કે ઝીરો ઇફેક્ટ સાથેના ઉત્પાદન કરે તે સુનિશ્ચિત કરવું. નેક્સ્ટ 46મું, ઇસરોએ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્કોસ્પાર ના ગઠનથી શરૂ કરી હતી. આ ઇન્કોસ્પારનું ગઠન કોને કર્યું હતું એટલે કે કયા ડિપાર્ટમેન્ટને અહીંયા કરવામાં આવ્યું હતું? તો આવશે સી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, તેના દ્વારા ઇન્કોસ્પારનું 1962માં ગઠન કર્યું હતું, જે પાછળથી ઇસરો કહેવાયું હતું. નેક્સ્ટ 47, HVDC ગ્રીડ ઇન્ટર કનેક્શન માટે દરિયામાં અંડરસી કેબલ લિંકનો સૂચિત પ્રોજેક્ટ ભારત અને ખાલી જગ્યા વચ્ચે છે? તો તે છે શ્રીલંકા વચ્ચે આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આવેલું છે, મદુરાઈથી જશે શ્રીલંકામાં અને તે દરિયાની અંદરથી જશે. નેક્સ્ટ ઊર્જા ક્ષેત્રે IPHE એટલે કે શું? તો ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી, IPHE થશે. નેક્સ્ટ 49, કે નીચેના પૈકી ગુજરાતના કયા લેખકે વર્ષ 2018 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો છે? તો શરીફા વીજળીવાળા, તેમને સાચો આન્સર આવશે. આના વિશે આપણે અલગથી વિડીયો પણ બનાવ્યો છે, તેના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ 50મો, અંતિમ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા ILO દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ 2019 બાબતે નીચેના પૈકી કયું કયા વિધાન સાચા છે? ક્વેશ્ચન નંબર 170મો છે એ સિરીઝનો. અહીંયા તમને પ્રશ્નો આ રીતે પણ પૂછાઈ શકે છે કે અહીંયા આ એક અહેવાલ આપી દેશે અને અહેવાલ તે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, તેવા પણ પ્રશ્નો હવે GPSCમાં પૂછાય છે. અહીંયા એક પછી એક જોઈએ વિધાનો. તો પહેલું છે, આ અહેવાલ જણાવે છે કે વર્ષ 2019માં બેરોજગારી ઘટીને 4.9% થશે અને વર્ષ 2020માં તે સ્થિર રહેશે. આ વિધાન સત્ય છે. નેક્સ્ટ, આ અહેવાલ જણાવે છે કે 2007 અને 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી, જે વૈશ્વિક મંદી આવી હતી, તેના આઘાતમાંથી નીકળતા 9 વર્ષ લાગ્યા છે. આ પણ વિધાન સત્ય છે, તેના રિપોર્ટમાં લખ્યું છે. નેક્સ્ટ, 15-24 વર્ષના વયજૂથમાં વૈશ્વિક બેરોજગારી 11.8% રહી છે, જે અન્ય વયજૂથ કરતાં ખાસી વધારે છે. આ પણ વિધાન સત્ય છે. પરંતુ અહીંયા ઓપ્શનોમાં તમે જોઈ શકો છો કે સી અને ડી ઓપ્શન, તેમાં 1-4 અને 1-4 આપ્યું છે, પરંતુ અહીંયા ચોથું વિધાન આપ્યું જ નથી. એટલે કે આ પ્રશ્નના માર્ક્સ બધાને મળી રહેશે, કેમ કે અહીંયા ચોથો ઓપ્શન જ છે નહીં, એટલે આ પ્રશ્ન જ કેન્સલ થશે. તો અહીંયા ઓપ્શન જો 1-3 હોત તો અહીંયા 3-3 વિકલ્પો સાચા પડત. જે રિપોર્ટ છે તેમાં 3-3 જે વિધાનો છે તે આપેલા છે અને 3-3 વિધાનો સત્ય છે. તો અહીંયા આપણે જોઈશું તો ઈ ઓપ્શન સાચો પડશે. અહીંયા પ્રશ્નમાં 1, A, B, C અને D જ હતા, અહીંયા ઈ ન હતું. અહીંયા 1-3 સાચો આન્સર આવશે જો આ રિપોર્ટમાં આ પ્રમાણે ઓપ્શન આપ્યા હોત તો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 26-50 પ્રશ્નો. તો ચલો મળીએ છીએ એકના વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.